नमस्कार विद्यार्थी मित्रों, आपनुं स्वागत छे आपणी आ यूट्यूब चैनल पर। मित्रों, आज आपणे आ विडियोमां एप्रिल मासमां धोरण 3 थी 8 ना विद्यार्थीओ माटे सामायिक मूल्यांकन कसोटी एटले के एकम कसोटी योजाशे, तो एना विशे जाणीशुं। तो ए केटला अभ्यासक्रम छे, साथे ज कया धोरणमां कया विषयना एकम कसोटीना पेपर छे, संपूर्ण विगत आ विडियोमां आपणे जोईशुं। तो मित्रों, आ विडियो अंत सुधी जुओ। तो मित्रों, अहींया आपणे पासे अहींया ऑफिशियल परिपत्र छे। तो विषय छे एप्रिल मासमां धोरण 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે સામાયિક કસોટીના આયોજન બાબત। તો ઉપરોક્ત COVID-19 સમય દરમિયાન હોમ લર્નિંગની સાથે મૂલ્યાંકન નિદુસર માર્ચ માસમાં પ્રાથમિક શાળામાં દરેક માધ્યમમાં ધોરણ 3માં ગુજરાતી પ્રથમ ભાષા અને ગણિત, ધોરણ 4 અને 5માં ગણિત અને હિન્દી તથા ધોરણ 6 થી 8માં અંગ્રેજી, હિન્દી તથા સંસ્કૃત વિષયની સામાયિક મૂલ્યાંકન કસોટી યોજાઈ ગઈ છે। તો એપ્રિલ 2021માં રાબેતા મુજબ લેવનાર કસોટી અંગે નીચેની બાબતોને ધ્યાનમાં લઈને આપની કક્ષાએ આગળની કાર્યવાહી કરવા વિનંતી। તો એપ્રિલ માસમાં ધોરણ 3માં પર્યાવરણ તથા ધોરણ 4થી 8માં ગુજરાતી પ્રથમ ભાષા અને ગણિતની વિષયની કસોટીઓનું યોજવામાં આવનાર છે। તો ઉપરોક્ત સામાયિક મૂલ્યાંકન કસોટીઓ તારીખ 27/4/2021 અને 28/4/2021 દરમિયાન યોજવામાં આવનાર છે। તો મિત્રો, તમારી જે એપ્રિલ મહિનાની એકમ કસોટી છે એ તારીખ 27/4/2021થી 28/4/2021માં યોજવામાં આવશે। તો તારીખ 26/4/2021 સુધીમાં વિદ્યાર્થીઓ સુધી કસોટીઓ હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં પહોંચવાની રહેશે અને તારીખ 26/4/2021ના રોજ GCRT વેબસાઇટ એટલે કે www.gcrt.gujaratgovernmentin પર તમામ માધ્યમની કસોટીઓ ઉપલબ્ધ કરવામાં આવશે। તેમજ ગુજરાતી માધ્યમની કસોટીઓ જે વિષયના પાઠ્યપુસ્તકની અનુક્રમિકા એટલે કે ઇન્ડેક્સ હોય એના પર QR કોડ હશે ને, તમે તેમાં સ્કેન કરશો એટલે QR કોડથી તમે આ એકમ કસોટીના પેપર મેળવી શકશો। તો સદર કસોટીઓ વાલી અને વિદ્યાર્થીઓ અનુકૂળતા વિદ્યાર્થીઓની દેખરેખ હેઠળ ઘરેથી લખી તે અપેક્ષિત છે। કસોટીઓ આશય વિદ્યાર્થીનો પ્રગતિ જાણવાનો હોય, વિદ્યાર્થીઓ કસોટી ભયમુક્ત અને તણાવ મુક્ત વાતાવરણમાં આપે તે ઈચ્છનીય છે। આગળ જોઈએ તો કસોટીમાં ઉતરવીઓ તારીખ 7/5/2021 સુધીમાં વાલી મારફત શાળા સુધી પહોંચાડવામાં આવે તે ઈચ્છનીય છે। તો મિત્રો, અહીંયા તમારી એકમ કસોટી લખી દઈએ ત્યારબાદ 7 તારીખ સુધી તમારા વાલી મારફતે તમારી શાળા સુધી પહોંચાડવાની રહેશે। અને લર્નિંગ આઉટકમને ધ્યાનમાં લઈ કસોટીઓ તૈયાર કરવામાં આવશે અને કસોટીનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે। તો મિત્રો, અહીંયા તમારે અભ્યાસક્રમ જોઈશું અને ધોરણ વાઇઝ આપણે જોઈશું કયા વિષયનું એકમ કસોટીનું પેપર રહેશે। તો સૌપ્રથમ ધોરણ વિષય આ બાજુ નંબર આપેલા છે, પહેલું છે ધોરણ 3 એમાં પર્યાવરણ વિષય એમાં 19-23 પાઠ, ત્યારબાદ ધોરણ 4 એમાં ગુજરાતી વિષય એમાં 10-15 પાઠ, ત્યારબાદ ધોરણ 5માં ગુજરાતી વિષય એમાં પણ 10-15 અને ધોરણ 6 એમાં ગુજરાતીમાં 13-18 પાઠ અને ધોરણ 7માં ગુજરાતીમાં 13-18 પ્રકરણ સુધી અને ધોરણ 8માં ગુજરાતીમાં 14-19 પ્રકરણ સુધી, બરાબર। મિત્રો, આગળ જોઈએ બીજા નંબરમાં તો ગણિત વિષયમાં તમારે 10-14 નંબરના પ્રકરણ સુધી, ધોરણ 5માં ગણિતમાં 10-14 અને ધોરણ 6માં 9-14 અને ધોરણ 7માં 10-15 અને ધોરણ 8માં 12-16 પ્રકરણ રહેશે, બરાબર। હવે નોંધ લખેલી છે કે ઉપરોક્ત ફાળવણી ગુજરાત માધ્યમની શાળાઓ માટે છે, અન્ય માધ્યમની પ્રથમ ભાષાની કસોટીઓમાં જે તે માધ્યમના પાઠ્યક્રમ મુજબ પ્રકરણ સમાવેશ કરવામાં આવશે। મિત્રો, આ PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।